अंजार नवीकोट पासेथी रखड़ती भटकती हालत में मळी आवेली 30 वर्षीय महिला मुमताज पीरजादानुं घर शोधवामां मानवजोत संस्थाने सफलता मळी छे। मूळ आंध्र प्रदेशना विशाखापट्टनम विस्तारनी महिला छेल्ला 4 वर्षथी आखरे पोताना घर सुधी पहोंची हती, जेने कारणे महिलाना परिवारमां खुशीनी लागणी फैलाई छे। अंजार कोर्ट पासेथी गत जूननी 27मी तारीखे रखड़ती भटकती हालतमां महिला मळी आवी हती, जेने अंजार नगरपालिका प्रमुख, अंजार पोलीस, दयारामभाई, विकासभाई ठक्करना प्रयासोथी भूजनी मानवजोत संस्था सुधी पहोंचाड़वामां आवी हती। संस्थाना कार्यकर ऋतुबेन वर्माए विशाखापट्टनम पोलीसनो संपर्क करी महिलानुं घर शोधी काढवामां आव्युं हतुं। आ महिलानी जाण थता परिवारमांथी तेमना भाई अने काका लेवा माटे भूज आवी पहोंच्या हता अने संस्थानो आभार मान्यो हतो। तो शहेरना जुबिली ग्राउंड विस्तारमां अजाण्या वृद्धाने जागृत नागरिकોએ માનવજ્યોત સંસ્થાને જાણ કરતા સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે રાખવામાં આવ્યા બાદ તેમનું ઘર શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। વૃદ્ધા દ્વારા આધોઈ, દૂધઈ અને રાપર એમ અલગ અલગ 3 ગામોના નામ અપાતા હોઈ કાર્યકર દ્વારા પોલીસનો સંપર્ક કરી ઘર શોધી કાઢવામાં આવ્યું હતું। દૂધઈના વૃદ્ધાનું ઘર શોધી કાઢવામાં આવતા પરિવાર તેમને લેવા ભુજ આવી પહોંચ્યો હતો। આ સમગ્ર કાર્યમાં પ્રબોધભાઈ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, ઇરફાન લાખા, દીપેશ ભાટિયા, વાલજી કોલી, અમૃતભાઈ ડાભી સહયોગી બન્યા હતા। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે પ્રબોધભાઈ મુનવરે વાત કરી હતી। વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની 30 વર્ષીય મહિલા મુમતાજ પીરજાડા, જે થોડા દિવસો પહેલાં જ અંજારની નવી કોર્ટ પાસેથી અમારા સામાજિક કાર્યકર શ્રી દયારામ મહારાજને મળેલ અને એમણે અંજાર નગરપાલિકાના પ્રમુખ તેમજ અંજાર પોલીસ અને વિકાસભાઈ ઠક્કરના સહકારથી અને સહયોગથી એમણે એ બેનને ભુજ માનવજ્યોતમાં મોકલાવ્યા અને ત્યારથી અમે એનું ઘર શોધવાના પ્રયત્નો કરી રહ્યા હતા। માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાં એને રાખી અને એની પાસેથી મળેલી માહિતીના આધારે અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ વિશાખાપટ્ટનમ પોલીસનો સંપર્ક કરી અને એનો ઘર શોધી કાઢ્યો। આજે મુમતાજના કાકા અને એના ભાઈ એને તેડવા આવ્યા છે અને 4 વર્ષ પછી આ મહિલા પોતાના ઘર સુધી જઈ રહી છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે। 4 વર્ષથી એ અનેક રાજ્યોમાં ફરી હશે પણ ભુજ આવતા જ માનવજ્યોત સંસ્થાએ એને ઘર શોધી આપ્યું છે અને પરિવાર સાથે એનું ફેરમિલન થયું છે। એક વૃદ્ધા જે લગભગ 88 વર્ષના હતા, 4-5 દિવસ પહેલાં જ જુબલી ગ્રાઉન્ડ ઉપરથી એક ફોન આવ્યો કે આ વૃદ્ધા અજાણ્યા છે અને રખડી પડ્યા હોય એવું લાગે છે, તો અમારા વાન દ્વારા એમને તરત જ અમે લોકો માનવજ્યોત ભુજ સંચાલિત છે આંબે સેવાશ્રમ પાલારા કચ્છમાં લઈ ગયા। ત્યાં એમને 3-4 દિવસ આશરો આપ્યો અને એની જે માહિતી મળી એના આધારે અમે એ લોકોનું ઘર શોધવાના પ્રયત્નો કર્યા, પણ એ માજી જે બોલે એ અમે સમજી શકતા નહોતા। એ દૂધઈ બોલે, ક્યારેક રાપર બોલે, ક્યારેક આધોઈ બોલે। અમારા સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ ત્યાંની પોલીસનો સંપર્ક કરી અને આ 88 વર્ષીય વૃદ્ધાનું પણ ઘર શોધી કાઢ્યું। આજે એમના બંને સગા સંબંધીઓ આ વૃદ્ધાને જ્યારે તેડવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે અને આ વૃદ્ધા પણ આજે પોતાના ઘર સુધી પહોંચ્યા છે। માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહી છે અને અત્યાર સુધીમાં અમે લોકોએ 1,250 જેટલા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાત્રા રહેતા લોકોને ઘર સુધી આપ્યું છે અને એને ઘર સુધી પહોંચાડ્યા છે અને પરિવાર સાથે એમનું ફેરમિલન કરાવ્યું છે।